हेलो स्टूडेंट्स, हवे आपणे स्टैंडर्ड फर्स्ट नू लेसन 4 જોશું અને એને રીડ કરશું, જેનું નામ છે એટ ધ ઝૂ, એટલે પ્રાણી સંગ્રહાલય, જ્યાં એનિમલ્સ ને રાખવામાં આવે એને ઝૂ કહેવાય. તો ચાલો આપણે જોશું. અહીંયા બે ફ્રેન્ડ્સ છે, જેનું નામ છે, અહીંયા લેસન ની અંદર બે ફ્રેન્ડ્સ છે, અમિત એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગો ટુ ધ ઝૂ. અમિત અને એની ફ્રેન્ડ આનંદી બંને ઝૂ જોવા જાય છે. તો લેટ્સ ફાઇન્ડ આઉટ વોટ દે સી ધેર. તો ચાલો આપણે જોશું લેસનની અંદર કે એને ઝૂમાં જઈને અમિત અને આનંદીએ શું જોયું. તો પહેલાં આવશે અમિત. અમિત શું બોલે છે છોકરાઓ? તો કે વોટ્સ ઇન ધ કેજ. એટલે અમિત એમ કહે છે કે આ પાંજડાની અંદર શું છે? તો આનંદી જવાબ આપે છે, ઇટ્સ એ કેટ, તે બિલાડી છે. તો અમિત એમ કે અમિત શું બોલે છે? નો ઇટ્સ નોટ, ના તે બિલાડી નથી. તો આનંદી બોલે છે, ઇઝ ઇટ એ ટાઈગર, શું તે વાઘ છે? તો અમિત જવાબ આપે છે, નો ઇટ્સ એ લાયન, ના તે સિંહ, લાયન છે. પછી આવશે પ્રિયા અને રાજા. તો પ્રિયા શું બોલે છે છોકરાઓ? જુઓ, વોટ્સ ઓન ધ ટ્રી, પેલા ઝાડ પર શું છે? તો રાજા કહે છે, આઈ કાન્ટ સી, હું મને દેખાતું નથી, હું જોઈ શકતો નથી. તો પ્રિયા કહે છે, ટેક વન હિન્ટ, ઇટ હેઝ એ વિંગ. તો હું તને એક હિન્ટ આપું છું, એના બારામાં કહું છું તો તું એને બે પાંખ છે તો તું સમજી જઈશ કે એ શું છે. તો રાજા કહે છે, ઇટ ઇઝ ઇટ એ બટરફ્લાય, શું તે પતંગિયું છે, બટરફ્લાય છે? તો પ્રિયા શું બોલે છે? નો ધેટ્સ નોટ કરેક્ટ, ના તે નથી, એ સાચું નથી. તો રાજા શું બોલે છે? જુઓ, ઇઝ ઇટ એ બી, શું તે માખી છે? તો પ્રિયા કહે છે, નો ઇટ્સ નોટ એ બી, ના તે માખી નથી, ઇટ્સ એ બર્ડ, તે બર્ડ છે, તે એક પક્ષી છે. પછી રીમા અને રોહિત બંને વાતો કરે છે, બે વાતો કરે છે. તો જો રીમા શું બોલે છે? લેટ્સ ઇટ સમથિંગ, ચાલ આપણે કાંઈક ખાઈએ. તો રોહિત શું કહે છે? આઈ હેવ એન એપલ, મારી પાસે એક એપલ છે. તો રીમા શું બોલે છે? જો વોટ્સ ધ કલર ઓફ ધ એપલ, વોટ્સ ધ કલર ઓફ ધ એપલ. રીમા એમ કહે છે કે એપલનો કલર કેવો છે? તો રોહિત શું જવાબ આપે છે? આર ઈ ડી, રેડ, એટલે રેડ છે એપલ. તો રીમા શું બોલે છે? આઈ હેવ એ યલો બનાના, મારી પાસે યલો કલરનું બનાના છે, લેટ્સ ઈટ ઈટ, એ પણ આપણે ખાઈએ. તો રીમા શું બોલે છે? રીમા ઇટ્સ ધ બનાના એન્ડ થ્રોસ ધ પીલ ઓન ધ ફ્લોર. રીમા બનાના ખાય છે અને એની જે છાલ છે ને, પીલ, એને ફ્લોર ઉપર એટલે ત્યાં જ્યાં ઊભી છે ત્યાં એ ફેંકી દે છે. જુઓ, અહીંયા ફેંકી દે છે એ ફ્લોર ઉપર, અને ફ્લોર કહેવાય જ્યાં એ ઊભા છે એ. પછી આવશે રોહિત. રોહિત અને રીમા પાછું બોલે છે. તો રોહિત શું કહે છે? ઇટ્સ એ બેડ હેબિટ, એ ખરાબ આદત છે. હેબિટ એટલે આદત, બેડ એટલે ખરાબ આદત છે. પીક ઇટ અપ, એને તું પાછી ત્યાંથી લઈ લે, પીક ઇટ અપ એટલે ત્યાંથી ઉપાડી લેવું. પછી રીમા લાફિંગ એટલે હસતા શું કહે છે? આઈ હેવ નો ટાઈમ, એટલે મારી પાસે ટાઈમ નથી લેવાનો. રન્સ એન્ડ સ્ટેપ્સ ઓન ધ પીલ એન્ડ સ્લીપ્સ. તો રીમા ત્યાંથી દોડીને જાય છે તો એનો પગ ક્યાં આવે છે? બનાનાની પીલ એટલે કેળાની છાલ ઉપર આવે છે, એટલે એ સ્લીપ્સ એટલે લસરીને પડી જાય છે, લસરી જાય છે, સ્લીપ્સ એટલે લસરી જવું. તો રોહિત શું બોલે છે છોકરાઓ? અહીંયા હેલ્પ હર ટુ ગેટ અપ, પછી રોહિત અહીંયા એને મદદ કરે છે ઊભી થવા માટે થઈને. નાવ પીક ઇટ અપ એન્ડ પુટ ઇટ ઇન ધ ડસ્ટબિન, અને રોહિત એને કહે છે કે એ છાલને તું ઉપાડીને ડસ્ટબિનમાં મૂકી દે. પછી રીમા શું કહે છે? યુ આર રાઈટ, તું સાચો કહેતો હતો.
वेर्स द डस्टबीन, रीमा एम पूछे के डस्टबीन क्या छे, तो रोहित शू कहे छे इट्स देर, ते त्यां छे। रीड वोट इज रिटन ऑन इट, वाच एना ऊपर शू लखेलू छे, तो रीमा वाचे छे लाउडली, जोरथी वाचे छे कीप ध प्लेस क्लीन, तो यहाँ शू लखेलू हतु एना ऊपर डस्टबीन ऊपर के जगह ने क्लीन एटले चोखी राखो। थैंक यू।